आनंदाम्बोधि स्मितरुचिर पूर्णेन्दुवदन प्रफुल्लम्बोजनमच्छदसदृशशोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिराद्ननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी बधाई वाला भक्तों ने थी जय स्वामी नारायण आमा ही जो चिराग भगत आम हामा बस वाला भक्तों આપણે દર શનિવારની સભામાં સદગુરુ સુકાનંદ સ્વામીનું આખ્યાન સાંભળીએ છીએ. સ્વામીનું આખ્યાન હવે થોડા દિવસમાં પૂર્ણતા તરફ જશે અને આપણો વહેલો પ્રતિષ્ઠા ઉત્સવ પણ આવશે. કેટલી સરસ બધાય સંતો, યુવાનો, બહેનો, મોરારજી દાદા જય સ્વામીને, કેટલી સરસ બધાય મહેનત કરી રહ્યા છે. તમે જુઓ તો ખરા, એ બધાને તાળીઓથી વધાવો, આપણે તો બેઠા છે. પણ ખરેખર અહીંયા આગળ આપણને સવારથી સાંજ સુધી સંતોમાં જોઈએ કે પછી પુરુષ ભક્તોમાં, યુવાનોમાં કે સ્ત્રી ભક્તોમાં જોઈએ, બધામાં ભગવાન સ્વામિનારાયણને કીધેલી શ્રદ્ધાના દર્શન થાય છે. રાત્રે ગઈકાલે તમે યુવાનો કેટલા 3:30 સુધી તો અહીં પ્રેક્ટિસ કરતા હતા. ઓલી બાજુ પર ફોર્મને કલરિંગ આ બધું કામ કરવાવાળા, એ બાજુ પૂજ્ય શ્રીજી સ્વામી અને અક્ષય સ્વામી બંને સંતો હતા. 3:30 સુધી હારે યુવાનો હતા, અને તોય પાછા સવારની અંદર ઉઠીને 10-11 વાગે પાછા બધા સેવામાં લાગી ગયા. બહેનો અહીંયા આગળ લગભગ સવારના 11-11:30 આવ્યા છે નાસ્તાની ને આ બધી તૈયારી કરવા માટે. ત્યારે એવું લાગે છે કે મહારાજ હવે વહેલામાં વહેલા અહીં લોયાધામ ન્યૂજર્સીમાં આવી જશે હા, આપણને દર્શન આપવા માટે. અત્યારે મહારાજની ત્યાંથી ઉતાવળ થતી હશે, નાસ્તાની સુગંધ ત્યાં પહોંચતી હશે, અહીંની સેવાની સુગંધ ત્યાં પહોંચતી હશે. અને સૌથી વધારે તો મને આનંદ એ વાતનો થાય કે આપણા અજય ભગત સરભાનવાળા, અજય ભગતની સેવા આપણે જોઈએ તો આપણું હૃદય દ્રવી જાય એવી સેવા છે વાસ્તવમાં. કારણ કે હું તો એ વિચારું છું કે એક પ્રોફેશનલ જોબ કરવાનો બુદ્ધિશાળી વ્યક્તિ હોય અને જે બધી જ રીતે સુખી છે, જેને કોઈ વસ્તુ એક પથ્થર આમથી આમ ઉપાડવાની જરૂર નથી, છતાંય પણ ઉત્સવની અંદર પણ સેવા, મંદિરમાં પણ અવારનવાર સેવા, અને આખો એ બગીચો છે, એ આખા બગીચાનું બધું ઓર્ડર પણ પોતે કર્યું છે અને સેવા પણ જાતે કરે છે. કોઈ ઓળખી ના શકે કે આ કોઈ આવી પ્રોફેશનલ જોબ કરવાળો વ્યક્તિ હશે. ઓલા ભગત કોણ, આજે સતીશભાઈ દૂરથી જોયું કે કોઈ મેક્સિકન કામ કરતો લાગે છે કે કોઈ સ્પેનિશ આવે લાગે છે. નજીક આવે ત્યારે ખબર પડી કે આ તો અજય ભગત છે. બહુ આવા ભક્તો, એની શ્રદ્ધા એના પ્રમાણે છે, બીજાની બીજાના પ્રમાણે છે, પણ આવા ભક્તોનો આખો સમુદાય આ લોયાધામમાં છે ને, એ આપણી મૂડી છે, એ આપણી સંપત્તિ છે. એવા ભક્તો છે ત્યારે આવું લોયાધામ છે, એવા ભક્તોથી છે.
કેવળ સંતોથી નથી થતું, કેવળ ભક્તોથી નથી થતું, પણ સમર્પણવાળા આવા છે ભક્તો. બહેનોની અંદર એવા સ્ત્રી ભક્તો સમર્પણવાળા છે, એનાથી આ લોયા ધામ એની આ શોભા છે. છતાંય પણ બધું જ આપણી અંદર હોય, છતાંય એક વાત યાદ રાખવા જેવી સુકાનંદ સ્વામી કરે છે, ગુણ આવ્યા હોય આપનામાં, ગુણ આવ્યા હોય આપનામાં, તો તે પાર કાજે ગરેણા, તો તે પાર કાજે ગરેણા, પેલા ગુણ તે છે, તેનાથી આપણું શોભે છે, માટે અહમ ન ધરવું અંગે, માટે અહમ ન ધરવું અંગે, સદગુરુ સુકાનંદ સ્વામી એના આખ્યાનમાં આપણે ગઈ સભાની અંદર જોયું કે ભગવાન સુકાનંદ સ્વામી પર એટલા માટે રાજી થયા છે કે સુકાનંદ સ્વામીને અવળું હોય એને પણ સવળું લેવાની ટેવ છે. દાદા ખાચર, લાડુબા અને જીવુબા એવા હતા કે જેનું કોઈ ખરાબ કરે તો પણ એ કોઈનું ક્યારેય પણ અવગુણ લેતા નહોતા, એટલે મહારાજ એને વશ હતા. જે મૂર્તિ લઈ જવાની બાબતની આપણે કથા સાંભળી હતી, વાસુદેવ નારાયણની મૂર્તિ ભુજ સુધી લઈ જવાની હતી, સુકાનંદ સ્વામીએ જ મહારાજને એના માટે અનુમોદન આપેલું અને ત્યારબાદ એ આખી ઘટના ઘટી. ત્યાર પછી આપણે છેલ્લે જોયું હતું કે થોડી સમજણ સત્સંગમાં રાખવાની છે, ભક્તના સ્વભાવને થોડા ડાંટવાના છે, કોઈ અવળી વાત હોય એને સવળી લેતા શીખવાનું છે, અવળું હોય એને વાસ્તવિક સવળું કરીને જોવું એનું નામ જ ભક્તપણું છે. અવળાને સવળું જોતા શીખવું એનું નામ જ ભક્તપણું છે. સવળાને તો સવળું હોવું જોઈએ, પણ અવળું હોય એને સવળું કરી દે એનું જ નામ સત્સંગ કર્યો કહેવાય. આગળ એક ઘટના એવી ઘટે છે, એક વખત ગઢપુરમાં અક્ષર ઓરડીમાં મહારાજ વિરાજમાન છે અને મહારાજની પાસે નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી અને સુકાનંદ સ્વામી આ બધા મોટા મોટા સંતો બેઠા છે. ત્યાં આગળ ગીતાના 15મા અધ્યાયની ટીકા મહારાજ કરાવતા હતા. ગીતાનો 15મો અધ્યાય,
ગીતામાં વર્ણન કોનું આવે છે? ભગવાન શ્રી કૃષ્ણનું. એનું ટીકા કરાવતા હતા ત્યારે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ને સુખમુનિ વગેરે સમર્થ વિદ્વાન સંતો જુદી જુદી ટીકાના પાના લઈને સભામાં બેઠા હતા અને મહારાજ પોતાના રહસ્યોની વાતો કરતા હતા. હવે જ ગીતાનો 15મો અધ્યાય એટલે પુરુષોત્તમ અધ્યાય, એની અંદર પુરુષોત્તમપણાનું નિરૂપણ છે. ત્યારે શ્રીજી મહારાજે એમ કીધું, શ્રીહરિ અંગત રહસ્ય સમજાવતા બોલ્યા કે આપને તો એમને પુરુષોત્તમપણે પ્રતિપાદન કરીએ છીએ પણ એ તો મૂળ પુરુષ છે. શું કીધું? આપણે તો ભગવાન શ્રી કૃષ્ણને પુરુષોત્તમ નારાયણ તરીકે પ્રતિપાદન કરીએ છીએ. શિક્ષાપત્રીમાં લખ્યું, રાધિકાએ સહિત શ્રી કૃષ્ણનું ધ્યાન મારા હૃદયને વિશે, લક્ષ્મીજીએ સહિત, રાધિકાએ સહિત, આવું લખ્યું. પ્રથમના પાંચમામાં કીધું, રાધિકાએ સહિત શ્રીકૃષ્ણનું ધ્યાન કરવું. વચનામૃતમાં મહારાજ કે શ્રીકૃષ્ણમાં અવતાર ને અવતારી એવો ભેદ જણાતો નથી. આ બધી જગ્યાએ મહારાજ કે આપણે તો એમને પુરુષોત્તમ કીધા છે પણ ખરેખર એ તો મૂળ પુરુષ છે. લોખંડ તમે જોયું છે? હા કે ના કહો? એ લોખંડની અંદર અગ્નિ પ્રવેશે તો લોઢું આમ લાલ થઈ જાય, પણ ખરેખર લોઢું લાલ છે? ના. એ શું ગરમ છે? ના. અગ્નિએ પ્રવેશ કર્યો એટલે એ લોઢાનો કલર પણ જુદો દેખાય છે અને એની અસર પણ જુદી થાય છે. એવી રીતે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણનો જેને જેને વિશે પ્રવેશ થાય એને વિશે એ અવતાર જેવું કાર્ય, ભગવાન જેવું કાર્ય કરીએ એ અવતારો પણ એવું કાર્ય કરે. જેમ કે પરશુરામ, પરશુરામ ભગવાનનો અવતાર છે અને રામચંદ્રજી પણ ભગવાનનો અવતાર છે, તો બંને ભગવાન જ છે. પણ તમે જાણો છો કે જ્યારે રામચંદ્રજીને પરશુરામ સામાસામી ભેગા થયા ત્યારે પરશુરામનું બધું સામર્થ્ય રામચંદ્રજીમાં હમાઈ ગયું. કેમ? જો ભગવાન એક સરખા જ હતા તો એવું કેમ થયું? લોયાનું 14મું વચનામૃત, મહારાજ કે અમારે દત્ત અને કપિલ અને આમ મહારાજે બધા ભેદ પાડ્યા, આ અવતાર કરતાં અમને આમાં વધારે હેત છે, આના કરતાં આમાં વધારે હેત છે, એટલે અવતારોના ભેદ છે. તો મહારાજ એવું કહેવા માગે છે કે શ્રી કૃષ્ણ છે એને આપણે પુરુષોત્તમ કહીએ છીએ પણ એ તો મૂળ પુરુષ છે, મૂળ પુરુષ છે, એને ભગવાન તરીકે પ્રતિપાદન કર્યા છે. શાસ્ત્રમાં બહુધા પુરુષને જ પુરુષોત્તમ કીધા છે. વચનામૃત છે, લો થોડું કહું. વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 31મું છે, સાંભળજો. સુખમુનિએ પૂછ્યું, આ આખ્યાન કોનું ચાલે છે? સુકાનંદ સ્વામીનું. અને પ્રથમ આ મધ્યનું 31મું ચાલુ, એમાં સુખમુનિ જ પૂછે છે. સુખમુનિએ પૂછ્યું કે પુરુષોત્તમ વાસુદેવ છે તે પુરુષ રૂપે કરીને અનેક બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરતા છે, માટે પુરુષ રૂપે કરીને જ બહુધા શાસ્ત્રમાં પુરુષોત્તમને કયા છે? પુરુષોત્તમને કયા સ્વરૂપે કીધા છે? પુરુષ રૂપે જ, લોઢાને જ અગ્નિ તરીકે પ્રતિપાદન કરવામાં આવ્યું છે. કારણ કે લોઢું ગરમ દેખાયું એટલે એ જ અગ્નિ છે, આવું શાસ્ત્રમાં લખેલું હોય. કહેતા પુરુષ છે એમાં પુરુષોત્તમ નારાયણનો આવિર્ભાવ છે એટલે શાસ્ત્રો એ પુરુષ ઉપર લખાયા અને એનું પુરુષોત્તમ તરીકે પ્રતિપાદન કર્યું, પણ ખરેખર પુરુષોત્તમ એક ભગવાન સ્વામિનારાયણ છે. એનો પ્રવેશ જેને જેને વિશે થયો એ બધા ભગવાન તરીકે પ્રતિપાદિત થયા, એવું અહીંયા આગળ મહારાજનું કહેવું છે. સ્વામીનો પણ એવો જ પ્રશ્ન છે, એ પ્રશ્ન આગળ આ આખ્યાનમાં આવે છે. એકવાર મહારાજ ગઢપુરમાં અક્ષર ઓરડીમાં વિરાજમાન હતા ને એ સમયે હાથમાં વચનામૃતનું પુસ્તક લઈને સુખમુનિ મહારાજ પાસે ગયા અને મહારાજને આપીને, મહારાજને પુસ્તક આપીને જોવા માટે પ્રાર્થના કરી. ત્યારે મહારાજ એવું બોલ્યા કે આ વચનામૃત ગ્રંથો ભવિષ્યની અંદર ગીતા કરતા, શ્રીમદ ભાગવત કરતા અને મહાભારત કરતા પણ મહાન બનશે. આ વચનામૃત ગ્રંથ અનેકના રહસ્યો ખોલશે, એટલા માટે જ હું કહું છું કે રાત ને દિવસ તમે વચનામૃતનું વ્યસન પાડો. આ સભામાં એવા કેટલા છે વચનામૃત નિત્ય વાંચતા હોય? આંગળી ઊંચી કરો. બરાબર, સરસ, લો મૂકી દો.
મહેન્દ્રભાઈ ચાલુ કરવું પડશે, વાસુદેવભાઈ ભરતભાઈ વચનામૃત વિના ના ચાલે. વચનામૃત વિનાનો સત્સંગ એટલે પાયા વિનાની ઇમારત. જે ઇમારતનો પાયો ના હોય એ ઇમારતનો ભરોસો નથી, એવી રીતે વચનામૃત વિનાનો સત્સંગ એનો ભરોસો નહીં. તમે કહેશો કે સત્સંગ કંઈ થોડો છૂટતો હશે, કોઈ દી સત્સંગ ના છૂટે, પણ સત્સંગનું વાસ્તવિક સ્વરૂપ છૂટી જાય. જો વચનામૃતથી બરાબર સત્સંગ કરેલો હોય તો શ્રીજી મહારાજનું જેવું છે એવું સ્વરૂપ આપણને સમજાય, સંતનું જેવું સ્વરૂપ છે એવું સમજાય. ક્યારેક આપણું મનનું ધાર્યું થાય અથવા ન થાય તો સત્સંગ ના છૂટે, નહીં તો સાધુ છૂટી જાય, મંદિર છૂટી જાય, સત્સંગ સમુદાય છૂટી જાય, પણ વચનામૃતનું જ્ઞાન હોય તો ના છૂટે. એટલે વચનામૃત બહુ અગત્યનો ગ્રંથ છે. વચનામૃત એટલે એવું સમજી લો કે આપણો ખોરાક, એના વિના એક દિવસ ના ચાલે, કદાચ ખાધા વિના ચાલે, અનાજ ના આપો તો ચાલે, પણ વચનામૃત વાંચ્યા વિના ના ચાલે. એટલે બધાય મૂર્તિ પ્રતિષ્ઠા આવે ને ત્યારે બધાય ભક્તો નિયમ લઈ લેજો, વચનામૃત વાંચવું જ, ભલે તમને ખબર ના પડે અડધો પેરેગ્રાફ પણ વચનામૃત વાંચો, તો એક દિવસ એવો આવશે કે વચનામૃત એની જાતે સમજાશે, મહારાજ સમજાવશે. સુખમુનિને મહારાજે જ્યારે સભા ભરાની ત્યારે મહારાજ કહે છે, આ સુખસ્વામી મારા રદગત અભિપ્રાયોને સમજનારું શ્રેષ્ઠ પાત્ર સમજીને, નમ્રતા આદિ સદગુણોનું શ્રેષ્ઠ પાત્ર સમજીને મેં મારું વચનામૃત સુખમુનિને ભણાવ્યું છે. મહારાજે સ્વયં પોતે વચનામૃત સુકાનંદ સ્વામીને ભણાવ્યું. સુકાનંદ સ્વામી આટલા ભાગશાળી સાધુ છે. અને મહારાજે કીધું, તમે આ વચનામૃત મારી પાસે ભણ્યા છો એ પાછા બીજાને ભણાવજો, કારણ કે વચનામૃતનો અર્થ તમે આમ વાંચવા લાગો અને તમે આમ વાંચો એટલે તમને એમ થાય કે આ તો મને સમજાઈ ગયું એવું બધું હોતું નથી. હું વાંચું ને મને એમ થાય આ મને સમજાઈ ગયું એવું નથી હોતું. વચનામૃત આપણે ઘણા પ્રશ્નો વાંચીએ ને એમ થાય કે ઓહ આ તો બહુ સહેલું છે, બહુ સહેલું નથી હોતું. વચનામૃતના રહસ્યો અતિ ઊંડા છે. શાસ્ત્રના શબ્દ એકાંતિક સિવાય બીજાને સમજાતા નથી, પોતાની રીતે અર્થ થઈ જાય. એટલે વચનામૃત ગ્રંથ એવો છે, પણ એને વાંચવાનો અભ્યાસ ભગવાનના ભક્તો ચોક્કસ કરે. શ્રીજી મહારાજે જ્યારે આ વચનામૃત સ્વામીને ભણાવ્યું ત્યારે મહારાજ એવું બોલ્યા કે જેવી રીતે વ્યાસજીએ સુખદેવજીને શ્રીમદ ભાગવત ભણાવ્યું હતું, એવી રીતે આ સુકાનંદ મારા પુત્ર તરીકે હેત છે મહારાજને. એવું સુકાનંદ સ્વામી પર બહુ નાની ઉંમરના સાધુ હતા એટલે મેં એમને વચનામૃત બનાવ્યું છે, મહારાજ આવું સભામાં કહે છે. આવી મહારાજ વાતો કરે છે ને એ જ સમયે દિવ્ય સ્વરૂપે સુખદેવજી મહારાજ ત્યાં આવ્યા સભામાં, શ્રીમદ ભાગવતના વક્તા સુખદેવજી. એમને આવીને મહારાજને પ્રાર્થના કરી, હે કરુણામૂર્તિ, જેમ વાઘનું નામ સાંભળતા મૃગલા નાસી જાય તેમ આપણું સ્વામિનારાયણ નામ સાંભળતા કામ ક્રોધાદિક અંતઃશત્રુઓ તત્કાળ નાશ પામે છે. આવા આપના અલૌકિક મહિમાને દેખીને મને ઘણો આનંદ થાય છે, માટે હે શરણાગત પાલક, હે અધમ ઉદાહરણ, તમને પ્રાર્થના કરું છું કે માયાના સત્વાદિ ગુણોથી પર દિવ્ય અક્ષરધામમાં જ્યાં આપ અનંત મુક્ત સાથે નિવાસ કરો છો એ ધામમાં મને આપની સેવાનો અખંડ લાભ આપો, મને તમારી પાસે રાખો. આવું કહી અને સુખદેવજી અદૃશ્ય થયા ત્યારે મહારાજે કીધું, આ સુકાનંદ સ્વામી મારા રદગત અભિપ્રાયને સિદ્ધાંતને રહેવાનું સત્પાત્ર છે, માટે મેં મારું વાણીરૂપ વચનામૃત એમને ભણાવ્યું છે. અને જેને સુખદેવજીના દર્શન ના કર્યા હોય, જેને કોઈએ સુખદેવજીના દર્શન ના કર્યા હોય એ આ સુકાનંદ સ્વામીના દર્શન કરી લેજો. લો મહારાજે આવું કહ્યું. શ્રી હરિએ કહ્યું સભાજનોને, શ્રી હરિએ કહ્યું સભાજનોને, જાણવા સુખદેવજી સુખમુનિને, જાણવા સુખદેવજી સુખમુનિને, જેને સુખદેવના દર્શન કરવા, જેને સુખદેવજીના દર્શન કરવા, તેને સુખમુનિને નિરખી લેવા, તેને સુખમુનિને નિરખી લેવા, વચનામૃત સ્વયં બનાવ્યો, વચનામૃત સ્વયં બનાવ્યો, સુખમુનિને હેતે તે સમજાવ્યો, સુખમુનિને હેતે
જાવ્યું રહસ્ય પોતાના તે જણાવ્યા રહસ્ય પોતાના તે જણાવ્યા સ્વસ્વરૂપ મામુનીને ઠરાવ્યા સુકાનંદ સ્વામીને મહારાજે સ્વયં વચનામૃત બનાવ્યું અને સ્વામી પાસે નિત્યાનંદ સ્વામીએ આજ્ઞા કરી એટલે સ્વામીએ હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથ ઉપર આચાર્ય રઘુવીરજી મહારાજના નામે સેતુમાલા નામની ટીકા લખી. એમાં બહુ સરસ એક વાત લખી છે સુકાનંદ સ્વામીએ, સાંભળો. જે લોકો અક્ષરથી પર એવા શ્રીહરિને, બોલો તો, મારા શબ્દો તમને સંભળાતા નથી, ફરી. જે લોકો અક્ષરથી પર એવા શ્રીહરિને બીજા અવતારો જેવા કહે છે તે મંદ બુદ્ધિવાળા છે. આવું સુકાનંદ સ્વામી લખે છે. આ રઘુવીરજી મહારાજના નામે, રઘુવીરજી મહારાજના નામે સેતુ હરિવાક્ય સુધા સિંધુ શું છે? વચનામૃત જે ગ્રંથ છે એ વચનામૃત ગ્રંથનું સંસ્કૃતની અંદર શ્લોકબદ્ધ આખું ગ્રંથ રચ્યો છે એ હરિવાક્ય સુધા સિંધુ છે. વચનામૃત જ છે એક પ્રકારનું, પરંતુ સંસ્કૃત ભાષામાં ગાવાનો ગ્રંથ છે. જેવી રીતે શિક્ષાપત્રી છે એવી રીતે અનુષ્ઠુપ છંદની અંદર લખાયેલો હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથ છે, વચનામૃતો જ છે સ્વયં. અને એ હરિવાક્ય સુધા સિંધુ ગ્રંથ ઉપર રઘુવીરજી મહારાજે સેતુમાલા નામની ટીકા લખી છે, પણ એ લખી છે સુકાનંદ સ્વામીએ નિત્યાનંદ સ્વામીના આજ્ઞાથી. પહેલાં એવું હતું કે જેમ કે તમે હરિલામૃત ગ્રંથની કથા સાંભળો છો, એના લેખક લખાય છે વિહારીલાલજી મહારાજ, પરંતુ વિહારીલાલજી મહારાજ એના સંપૂર્ણ લેખક નથી. વિહારીલાલજી મહારાજને ચોક્કસ ગાવાનું સંગીતનું બધું જ્ઞાન હતું, પણ વધારે રચનાઓ દલપતરામ કવિ એમની છે. વિહારીલાલજી મહારાજે અલગ અલગ મોટા મોટા સંતો અને ભક્તો પાસેથી મહારાજના ચરિત્રનું કલેક્શન કર્યું અને દલપતરામે એને કાવ્યમાં ગૂંથ્યું, પણ લખ્યું મહારાજશ્રીના નામે. એવી રીતે સેતુમાલા ટીકા લખી સુકાનંદ સ્વામીએ, પણ રઘુવીરજી મહારાજના નામે લખી. તો એ સેતુમાલા ટીકામાં એવું લખ્યું છે હરિવાક્ય સુધા સિંધુની અંદર જે આ મધ્યનું 31મું વચનામૃત તમને આપણે જે થોડો રેફરન્સ વાંચ્યો એ જ વચનામૃત ઉપર ટીકા લખી છે. ટીકામાં એમ લખે છે રઘુવીરજી મહારાજ અને સુકાનંદ સ્વામી, જે લોકો અક્ષરથી પર પુરુષોત્તમને બીજા અવતાર જેવા કહે છે એ મંદ બુદ્ધિવાળા છે. યમ સામ્યન વદંતી એક્ષર પરમ સર્વા અવતારી જનાહા મંદાસ્તે, આવો શબ્દ લખ્યો, મંદ બુદ્ધિવાળા છે. આ કાંઈ ફક્ત એવું નથી કોઈ ગુજરાતી ખોટું લખ્યું, શ્લોકો આવા જ છે બેઠા લખેલા. એટલે જ અવતારી એવા શ્રીહરિના રહસ્ય જ્ઞાનને જાણતા નથી ક્યારેય પણ. વાલા ભક્તો, તમે લોયા ધામમાં આવો છો, વચનામૃત વાંચતા હો અથવા ન વાંચતા હો, તમને જાજુ જ્ઞાન હોય કે ના હોય, તમને જાજી સમજણ પડતી હોય કે ના પડતી હોય, પણ એક વાતનો એકડો બહુ પાક્કો ઘૂંટી રાખજો કે આ ભગવાન સ્વામિનારાયણ છે એના જેવું કોઈ નથી. બધા જ સાચા છે, કોઈ ખોટા નથી, એ પણ યાદ રાખજો. બધા જ સાચા છે, બધા જ વંદન કરવા યોગ્ય છે, બધા જ નમસ્કાર કરવા યોગ્ય છે, બધા જ પૂજવા યોગ્ય છે, પણ સ્વામિનારાયણ જેવું કાંઈ નથી. આટલી વાત બહુ નક્કી છે. આટલી એક ગાંઠ તો તમારી બુદ્ધિ પૂગે અથવા ના પૂગે, તમને ખબર પડે અથવા ના પડે, આ સાધુ આવું કેમ કહેતા હશે, તો પણ એમ વિચારજો કે આ સાધુ જે કહેતા હશે બરાબર કહેતા હશે, એના જેટલી આપણને નહીં ખબર પડતી હોય. ગુરુજી વારે વારે એમ કેમ કહેતા હશે સર્વોપરી તો એક મારો મહારાજ છે, એવું કેમ કહેતા હશે? તમને કોઈ શ્રેષ્ઠ પાત્ર મળે તો ઓટોમેટિક તમારે લોઅર લેવલનું પાત્ર છૂટી જાય છે. તમને અમેરિકા મળ્યું, ઇન્ડિયા છૂટી ગયું, કંઈ વિચાર કરવો પડે છે? ઇન્ડિયામાં રોડ છે, મકાન છે, બધું જ છે, તો શા માટે છૂટી ગયું? શ્રેષ્ઠ છે આ.
શ્રેષ્ઠ મળે એટલે ઓલું છૂટે. તો ભગવાન સ્વામિનારાયણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, એના થકી બધું છે, એ આપણને ડાયરેક્ટ મળ્યા છે, એટલે આપણા હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજું કંઈ ના હોવું જોઈએ, કશું જ ના હોવું જોઈએ. અને ખાસ જ્યારે દુઃખ આવે ત્યારે ભગવાન સ્વામીની નિષ્ઠા રહેવીને એ બહુ અગત્યની છે. અમારા હમણાં એક છોકરો અહીંયા આવ્યો છે, તો એ છોકરાના પપ્પા બહુ પાકા ભગત છે. મને તો એટલો બધો વિશ્વાસ કે આ ભગત અમારે એટલા બધા પાકા. એ છોકરાના હાથમાં મેં ગુરુના ગ્રહની વીંટી જોઈ, ગુરુના ગ્રહની વીંટી જોઈ, એટલે મેં એને સીધું એમ કીધું કે આ વીંટી તો તને તારા પપ્પા તો ના પહેરાવે, પણ તારી મમ્મીને કદાચ કંઈક ચિંતા થઈ હોય ને તને વીંટી પહેરાવી હશે. મને એટલો વિશ્વાસ કે એના પપ્પા તો ગુરુના ગ્રહની વીંટી કરાવવા જાય જ નહીં. બોલો છોકરો મન કે સ્વામી તમને સાચું નહીં લાગે? મોન્ટુ ભગત થઈને ઘટના, મોન્ટુ ભગત બેઠા હતા ને ઘટના ઘટી. હા, કાંઈ હું અહીં કોઈ દિવસ હું દ્રષ્ટાંત આપું, ભલે નામ વિના આપું, પણ દ્રષ્ટાંત એવી ઘટના ઘટી જોઈ. કેટલી વાર કોઈને એમ થાય કે સ્વામી તો કંઈક ખબર નહીં બનાવી દેતા હશે, એવું નથી હોતું, પ્રૂફ સહિત હોય મારી પાસે, પણ કેટલાક નામ ના દેવાય એટલે ના દો. ન્યા મેં કીધું તારા પપ્પા તો કરાવે જ નહીં, પણ તારા મમ્મીએ કદાચ કરાવી હશે. મને કે સ્વામી તમને સાચું નહીં લાગે, પણ આ ખરેખર મારા પપ્પાએ વીંટી કરાવી છે. એવા પાકા ભગત, એવા પાકા ભગત, સાધુના પગ ધોઈને પાણી પી જાય એવા. અને નિષ્ઠાવાળાએ જબરા, હજુ મારી બુદ્ધિ હજુ નથી કબૂલતી, વાસ્તવિક નથી કબૂલતી કે એ ભગતને એટલી બધી નિષ્ઠા કે ભગતનો એક્સિડન્ટ એટલો ભયાનક થયેલો ને ત્યારે આઈસીયુમાં ગયેલા અને આઈસીયુમાં ગુરુજીને સંતો ખબર લેવા ગયા, આમ બેઠા થઈ ગયા અને એટલા બધા હેત ભાવ વિભોર બધું જ. પણ આને કોલેજની અંદર આ ફેલ થયો બે વખત, કોલેજમાં બે વખત ફેલ થયો અને ભગત કોક જ્યોતિષી પાસે પૂગી ગયા છે, છોકરો ફેલ થયો છે બુદ્ધિમાં ભણવામાં. હવે રખડી ખાતો હોય ફેલ થાય ને, બીજું થાયશું કંઈક થોડો ગુરુની. અને ઓલો કે છે છોકરો કે મન ન લાગતું કે હું ગુરુની વીંટથી મહેનત કરી હશે એટલે પછી આવ્યો, પણ ભગતે ગુરુની વીંટી એટલે મારે ભગતનો રિમાન્ડ લેવાના છે, હજુ બાકી છે, સમજ્યા ને? એટલે ગુરુના ગ્રહની વીંટી એ પહેરે. નિમેશભાઈ તમારે હાની છે? તમે તો સોની છે, રાઈટ? મેં પૂછ્યું હતું ને તમને તો. હા તો સારો. એટલે ગુરુના ગ્રહની એ વીંટી, એટલે મને થયું, મેં કીધું આ ક્યાંથી જોયું? દુઃખ આવ્યું ને, જેની ઉપર આજે પણ બુદ્ધિ કબૂલ નથી કરતી, આજે પણ હજુ મારી બુદ્ધિમાં એવું બેસતું નથી કે આ ભગત તો ગુરુને ગ્રહની વીંટી કરાવવા જાય જ નહીં. એનું જીવન, એનું ચરિત્ર આ બધું જોઈને જેનું દ્રષ્ટાંત આપી શકાય એવો ભગત અને ગુરુના ગ્રહની વીંટી. એટલે મેં કીધું હવે આમના તો રિમાન્ડ લેવા જ પડે. પણ કહેવાનો અર્થ મારો, જો દુઃખ આવ્યું તો નિષ્ઠા ડગી. જ્યારે તમને સુખ હોય, ગાડીઓ હોય, બંગલા હોય, બધું જ હોય, ત્યારે તો હવ કેક ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. પણ આપણા કપડાય કાઢ નાખે આપણા, અને દુઃખ દુઃખને દુઃખના વાદળ મૂકી દે આપણી ઉપર, અને ત્યારે કેક ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, ત્યારે સાચું. લોયા ધામની અંદર હરિભક્તોના ટોળે ટોળા આવવા લાગે અને રૂપિયાની ખોટ ના રે, ખર્ચાની ખોટ ના રે, માણસોની ખોટ ના રે, કોઈ વસ્તુની ખોટ ના રે, ત્યારે તો બોલાય ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. પણ હળદૂત હળદૂત થઈ જાય અને ત્યારે એમ થાય કે મહારાજ સર્વોપરી. એ ગુરુજીના જીવનની અંદર જોવા મળે, એક વ્યક્તિ ના હોય તેદી મહારાજ સર્વોપરી. જે દિવસે કોઈ નહોતું, કોઈ સાધુ નહોતા, કોઈ હરિભક્તો નહોતા, તેદી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. અરે જન્મ્યા તેદી પણ ઊંઘમાં પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી, અને આજ દિવસ સુધી આટલું થયું તો પણ ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી. આને નિષ્ઠા કહેવાય, એને નિષ્ઠા કહેવાય. બાકી તો સુખના વાદળ આવે ત્યારે હવને ભગવાન હારા લાગે, કોને હારા ના લાગે? આપણું બધું દુઃખ દૂર કરી દે તો ભગવાનમાં તરત વિશ્વાસ આવે, ભગવાનમાં તરત શ્રદ્ધા બેસે, પણ ભગવાન આપણી પરીક્ષા લે. આજે મને કહેતા આનંદ થાય, આપણા પિનાક ભગત એમના મધરને તમે જાણો છો, બહુ નિષ્ઠાવાળા, બહુ નિષ્ઠાવાળી માં છે આ એ પિનાક ભગતની. એને જે પિનાક ભગતને સંસ્કાર આપ્યા છે, આજે આપણે કબૂલવું પડે કે એક યુવાનને, કોઈ છોકરાને ઉછેર કરવો હોય તો ઘણી માઓ પાસેથી શીખવા જેવું છે પોતાના છોકરાને કેવા ટ્રીટમેન્ટ આપવી જોઈએ. આ પિનાક એટલે આમ તમારે એને એને પેલો ભોલો ભોલો કરતા ને એને નાટકમાં, હું કહું કે ભોળો જ છે ખરેખર વાસ્તવમાં છોકરો. એને જુઓ મહારાજેની કેવી પરીક્ષા, નાની ઉંમરમાં એના પિતાને લઈ લીધા મહારાજે ધામમાં.
પતિને અબજોપતિનો છોકરો નથી ને એની પાસે અબજો કે કરોડોપતિની કંઈ મિલકત નથી. મને આવી લાઈવ કથા કરવાની એટલા માટે મજા આવે, મને પૂર્વેની કથા કરતાં આજની કથાઓ વિશેષ ગમે, કારણ કે એ તમને પ્રેરણા વધારે આપે. પહેલાંની કથાઓ તમે સાંભળો તમને એમ થાય હતી કથા, પણ આજની સાંભળો તો ખબર પડે. એના મમ્મીને અત્યારે ચોથું ઓપરેશન ગઈકાલ કરાયું, એને બ્રેઇનની અંદર કોઈ જગ્યાએ પ્રોબ્લેમ છે અને કોઈ એવી નસ છે કે જે આમ વળાંકવાળી હશે ને એની ઉપર બલૂન મૂક્યું હતું. અત્યાર સુધી 3 વખત ઓપરેશન થઈ ગયા છે, આ ચોથી વખત છે. ગઈકાલ ઓપરેશન બપોરના 2 ચાલ્યું, સાંજના 8:30 સુધી ઓપરેશન ચાલ્યું. ડૉક્ટરો ફેલ જ જાય જે કોઈ વસ્તુ કરે એમાં. આખરે ચોથું બલૂન કોઈ સક્સેસ થયું, હોસ્પિટલમાં છે. એક બાજુનો પાર્ટ હજુ જમણી બાજુનો બહુ કામ નથી કરતો. એને મારે લગભગ એને 15-20 વખત હું ગઈકાલ બપોરથી રાત્રે 12-1 વાગ્યા સુધી ફોન, સવાર ઉઠીને મારે વાતચીત થતી હતી. અત્યારે એના માટે પ્રસાદ મોકલાયો, કુંજેશભગત સ્પેશિયલ પ્રસાદ આપવા જ ગયા છે, જમાડે છે ઠાકોરજી. પણ તો એની તબિયત એવી છે. પણ પિનાક ભગતને એક દિવસ મેં ગાડીમાં પૂછ્યું, મેં કીધું ભગત તમને મહારાજમાં કેવી નિષ્ઠા? મન કે સ્વામી સાચું કહું ને તો મારા પપ્પા જ્યારે ધામમાં જવાના થાય સમયે મને હજુ મહારાજનું એટલી બધી દ્રઢતા નહોતી, મારું આમ હૃદય ડગમગી ગયું હતું. પણ એના મમ્મીની સિચ્યુએશન આમ આમ થયા જ કરે છે ઘણી વખત. પણ એ વખતે પણ એવું હતું કે મારી સાથે હતા ને એને અચાનક એના મમ્મીને લઈ જવા પડે, એના ઘરવાળા લઈ ગયા. મને કે સ્વામી, મેં કીધું આપણે વહેલા નીકળી જઈએ, પાછા જતા રહીએ, પેલું મહાપૂજા કેન્સલ કરીએ, ફરી જશું ત્યાં. હું કહી દઉં ભગત ને તમે જાઓ. મને કે સ્વામી ના, એ એક દિવસ એવો હતો કે જ્યારે મારું હૃદય ડગી જતું હતું, પણ હવે મેં સંપૂર્ણ મહારાજને ગુરુજીને જ સોંપી દીધું છે મારું નાવડું, મને કોઈ દી કોઈ પ્રકારની ચિંતા થતી નથી. બોલો, જુવાન છોકરો એને કોઈ પ્રકારની ચિંતા નથી, ફ્રેશ. આજે સવારમાં મમ્મીની સિચ્યુએશન તો આખી આમ આઈસીયુમાં જ. આજ સવાર હું રોજ એક મેસેજ મોકલું છું લખીને, સૌથી પહેલો પિનાક ભગત પર મોકલું ને એ બધે ડિસ્ટ્રીબ્યુટ કરે પેલા એની વાઇબર દ્વારા કે એના દ્વારા. તો મેં આજે મેસેજ એને ના મોકલ્યો, જાણ મોકલ્યો. મેં કીધું અત્યારે એને ક્યાં મેસેજ મોકલવો, મારે હું બીજા કોઈ દ્વારા મોકલું. તો એનો 2 વખત ફોન આવી ગયો. મને કે સ્વામી પેલો મેસેજ મોકલો, બધાને મેસેજ કરવો છે, દર્શન મોકલો, દર્શન મોકલવા છે. ત્યારે આપણને થાય કે વાસ્તવિક સત્સંગની પરીક્ષા ક્યારે છે, કે જ્યારે આપણે સુખમાં હોઈએ ત્યારે શ્રીજી મહારાજની કેટલી નિષ્ઠા છે, સાધુની કેટલી નિષ્ઠા છે ન ખબર પડે, પણ દુઃખના દરિયામાં ભગવાન મોકલી દે અને ત્યારે એમ થાય કે ભગવાન સ્વામિનારાયણ સિવાય કોઈ નહીં, ત્યારે ભગવાન સ્વામિનારાયણ એને છાતીએ લગાડી દે. ભલે શ્રીજી મહારાજ અક્ષરધામમાં બેઠા હોય, પણ એવા ભગત માટે મહારાજને પૃથ્વી પર આવવું પડે, એને મળવું પડે, ભેટવું પડે. માટે વાલા ભક્તો, કોઈક કોઈક ભક્તો પાસેથી નિષ્ઠા શીખવા જેવી છે, જબરજસ્ત શીખવા જેવી છે. એવા ઘણા બધા પાત્રો હોય સત્સંગમાં, પણ આ તો કરંટ અત્યારે ઘટના ચાલુ છે એવી ઘટના હું તમને કહું છું, ચાલુ છે એવી ઘટના. કેટલી વખત આવી સિચ્યુએશનમાં એના મમ્મી હોય પણ એને સોમ મંગળ વીકડેઝમાં રજા હોય ને ફોન કરે સાધુ કે અમારી ભેગા અહીં આવવાનું છે, એના મમ્મીની એપોઇન્ટમેન્ટ હોય તો એના મમ્મી કે કેન્સલ કરી દે, સંતો ભેગા જા. આપણને ખબર પડે તો આપણને દુઃખ થાય કે આપણે લીધે આ દવાખાને ના ગયા, એટલે મારે એને પહેલાં પૂછી લેવું પડે દવાખાને જવાનું તો પહેલાં જજે. ઘણાને આપણે સામેથી કહેવું પડે કે ભાઈ તમારે કંઈક હોય તો કરજો, કારણ કે એને તો એમ જ હોય બોલ પડ્યો કરવાનું છે, બસ આટલી જ ખબર હોય. એને ભગવાન સ્વામિની નિષ્ઠા કહેવાય. એટલે આવું જ્યારે જોઈએ ત્યારે ખરેખર હૃદયથી રાજી થઈ જવાય. એને રાજીપા માટે કંઈ કહેવું જ ના પડે, મારા પર રાજી થાજો હંમેશને માટે. આપણા જીવનને જ એવું ઘડીએ, હું ગુરુજીને એમ કહું ગુરુજી મારી પર રાજી થાજો, રાજી થાજો, એમ કોઈ રાજી ના થાય. આપણા જીવનને જ આપણે એવું ઘડીએ કે મોટા સાધુને આપણી પર નથી રાજી થવું, તો એને થવું જ પડે. એ આપણને જોવે એ રાજી થાય જ, એ આપણને સાંભળે એ રાજી થાય જ. આપણા જીવનને એવું ઘડીએ, ભલે ભગવાનના સંતો ભગવાનના ભક્તો કદાચ દૂર બેઠા હોય, દૂર હોય આપણાથી, પણ એને બધું જ ખબર હોય છે, બધી જ ખબર હોય, અને એનો રાજીપો એ રીતે થતો હોય છે. માટે જીવનમાં શ્રીજી મહારાજની નિષ્ઠા જબરી આપણે કરીએ, પાક્કી કરીએ. ક્યારેય પણ ગમે એટલું દુઃખ આવે, આપણે દોરા ધાગા કોઈ કોઈ જગ્યાએ કોઈ નક્ષત્રો કોઈ પ્રકારનું કાંઈ કરાવવા ના જઈએ. ભગવાન સ્વામીને એને દોરી સોંપી એને જે ધાર્યું હશે એ જ થવાનું, એને જે ધાર્યું હશે એ થવાનું. એનું ધાર્યું ના હોય એવું મારે કરીને કામે શું છે? એને નથી ધાર્યું તો મારે એવું કરાવીને કામ શું છે? એને જ નથી મંજૂર કરાવવું તો પછી મારે કરીને કામ શું છે? એને મંજૂર છે તો તમે
પથારીને ઓશીકું લઈને ઊંઘી જાવ ને તમારું સુખ તમને ઢંઢોળશે, ઉઠ તારા માટે આવ્યો છું ઉઠ, આમ કહેશે. બોલો, આવું કહેશે. મેં એ ભગતને પૂછ્યું પીનાકબેન, મેં કીધું મહારાજને શું પ્રાર્થના કરવાની છે મમ્મી માટે, શું પ્રાર્થના કર. એ તો એક વખત એને તો કીધું જ નહીં પ્રાર્થના કરજો, કાંઈ નહીં, કશું જ નહીં. 25 વખત ફોન પર વાત થઈ પણ એક પણ વખત એવું ના કીધું કે સ્વામી પ્રાર્થના કરજો કા તે, કાંઈ નહીં. એટલું નહીં, એને દવાખાને લઈ જવાનું ને એના મમ્મીને, તોય પૂછે કે લઈ જાઉં, તમે કહો લઈ જાય લઈ જાય, તમે કહો ના લઈ જઈશ તો ના લઈ જાય. હાઉ, આ તો ઘટના હું ખાલી તમને એક વાસ્તવિકતા કહું છું. એના મમ્મીને દવાખાને જવું ગમે નહીં વારે વારે, કારણ કે ઓલો ડૉક્ટર કે કશું નથી, એને તો પેલું થઈ જતું હોય તો કે દવાખાને મારે જવું જ નથી. પછી ક્યાંક ભાઈ સ્વામીએ કીધું છે, સંતોએ કીધું, તો જાય પાછા. આવું પરિવાર, સમર્પિત પરિવાર. તો જો ગમે એટલા દૂર બેઠા છે તો આપણું હૃદય ત્યાં છે ને, આપણા હૃદયમાં રમે છે ને, એને કંઈ કહેવું પડે કે મારું હૃદયમાં સ્થાન રાખજો, થઈ જ જાય, ઓટોમેટિક થઈ જાય. કહેવાનો અર્થ મારો એ છે, ભગવાનને રાજી કરવા માટે જબરજસ્ત આપણે શ્રીજી મહારાજની નિષ્ઠા એને પાકી કરીએ જીવનમાં. સુકાનંદ સ્વામીએ અહીં લખે છે કે જે લોકો અક્ષરથી પર એવા શ્રીહરિને બીજા અવતારો જેવા કહે છે એ તો બધા મંદ બુદ્ધિવાળા છે, માટે આપણે આ મંદ બુદ્ધિવાળાની ભેગા ક્યારેય ના પડવું. આપણે તો બુદ્ધિવાળા થવું, એક જ બુદ્ધિવાળા થવાનો ઉપાય એક જ છે, બોલો, આ મહારાજ વિના, આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. કયું વચનાવૃત? કાર્યને બીજું લો, આ વચનાવૃત વાંચ્યું હોય ને તો તમને બોલતા થડકો ના થાય, નહીં તો કોકામાં સભામાં હોય કે આ સ્વામી શું બોલાવે, સ્વામી ગાંડા થઈ ગયા. પણ તમને વચનાવૃત વાંચેલું હોય તો થાય કે ના, સ્વામી બોલાવે છે વચનાવૃતમાં, મહારાજે જે કીધું એ જ કે છે, એટલે વાંધો નથી. આ મહારાજ વિના બીજો કોઈ ભગવાન નથી. જેટલા ભગવાન કહેવાય છે એને લઈને ભગવાન છે. લો, આવા મોટા મહારાજ મળ્યા છે. પછી સ્વામી આગળ લખે છે, સ્વામીએ લખેલા શ્લોક ઉપર, સ્વામીએ લખેલા શ્લોક ઉપરથી શોકમુનિ શ્રીજી મહારાજને સર્વોપરી સર્વ અવતારને સમજતા એ તો સ્પષ્ટ થાય જ છે. જે અસંખ્ય દેવ મનુષ્ય વગેરે જીવકોટી વૈરાજ પુરુષ આદિ તમામ ઈશ્વર કોટીના અંતર્યામી એવા શ્રીકૃષ્ણ ભગવાન છે, તે જેના અંતરાત્મા છે એવો મહાપુરુષ છે, અને એ એક મહાપુરુષને જ વેદમાં ભગવાન અને બ્રહ્મ શબ્દથી કહ્યા છે. બરાબર સાંભળજો, અસંખ્ય દેવ, અસંખ્ય મનુષ્યો, અસંખ્ય આ દેવ મનુષ્યો એ જીવકોટી કહેવાય, એ જીવકોટી છે. કોટી એટલે એક સમૂહ, જીવોનો સમૂહ, એને જીવકોટી કહેવાય. દેવો અને મનુષ્યો જીવકોટીમાં આવે. પછી વિરાટ, બ્રહ્મા વિષ્ણુ શિવ અને વિરાટ આદિ ઈશ્વરો ઈશ્વર કોટીમાં આવે. ઈશ્વર કોટી, આ એક બ્રહ્મા નથી, ઇન્ફિનિટિવ બ્રહ્મા છે. એક વિષ્ણુ નથી, અનંત વિષ્ણુ છે. એક શિવ નથી, અનંત શિવજી છે. અનંત શિવજી છે. એક યુનિવર્સમાં એક બ્રહ્મા છે, એવા અનંત યુનિવર્સની અંદર અનંત બ્રહ્મા છે. અનંત યુનિવર્સમાં અનંત વિષ્ણુ છે. અનંત યુનિવર્સમાં અનંત શિવ છે. જનરેટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર, એ ગોડ. એ દરેક યુનિવર્સમાં ત્રણ ત્રણ છે. હવે યુનિવર્સ ઇન્ફિનિટિવ છે તો બ્રહ્મા વિષ્ણુ શિવ કેટલા થયા? કેટલા થયા? ઇન્ફિનિટિવ થયા. એવા અસંખ્ય ઈશ્વર કોટી, એ બધાના અંતર્યામી એવા શ્રીકૃષ્ણ ભગવાન છે. અનંત કોટી જીવો અને અનંત કોટી ઈશ્વર કોટી, જીવ કોટી, એના અંતર્યામી કોણ છે? બોલો, શ્રીકૃષ્ણ ભગવાન. તે જેના અંતરાત્મા છે એવો મહાપુરુષ છે. એનાય પાછા અંતર્યામી રૂપે હોય એવા કોણ છે? મહાપુરુષ. અને એ એક મહાપુરુષને વેદમાં ભગવાન અને બ્રહ્મ કહે છે. વેદોમાં જેને ભગવાન અને બ્રહ્મ તરીકે નિરૂપણ કર્યું છે એ તો મહાપુરુષ છે. પુરુષોત્તમ નારાયણ સુધી કોઈ પહોંચ્યું જ નથી, એટલા માટે નિષ્કુળાનંદ સ્વામીને લખવું પડ્યું, નોતી દીઠી નોતી સાંભળી રે, પ્રગટાવી એવી પુનિત પુરુષોત્તમ પ્રગટી રે, ધન્ય ધન્ય આ અવતાર ને રે, જોવાન રાખી જોડ પુરુષોત્તમ પ્રગટી રે. આની જોડ ના મળે એવું છે સ્વરૂપ. મૂળ પુરુષ છે, એને જ વેદોમાં ભગવાન તરીકે વર્ણવ્યા છે.
અને શ્રીકૃષ્ણ ભગવાન જેના અંતરાત્મા છે એવો તે મહાપુરુષ અનેક બ્રહ્માંડોની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કારણ છે. બોલો, અનંત કોટી બ્રહ્માંડોના ઉત્પત્તિ સ્થિતિને પ્રલયનું કારણ તો મહાપુરુષ છે, અને એ મહાપુરુષ એટલે અક્ષરધામનો લોઅર કોટીનો મુક્ત. અક્ષરધામની અંદર લાસ્ટ લાઇનમાં ઊભો રાખવો પડે મુક્તને. શ્રીજી મહારાજની આગળ ના જઈ શકે. શ્રીજી મહારાજના જે મુક્તો છે એમાં છેલ્લામાં છેલ્લો એ મૂળ પુરુષ. હવે તમે વિચારો, આપણને જે મળ્યા છે ભગવાન સ્વામીને કેવા હશે? તમને કદાચ અડધી વાતો નહીં સમજાતી હોય, ઘણાય નવા ભક્તો છે ને નહીં સમજાય કે આ શું સ્વામી વાતો કરે છે. પણ એની પાછળનું કારણ એક છે, તમે જ્યારે શાસ્ત્રોને વાંચશો, વચનામૃતને વાંચશો, તો જ તમે એ રહસ્યને સમજી શકશો. નહીં તો એવું યાદ રાખો, આજ સુધી આપણને જન્મો જન્મથી ઘણા બધા અવતારોનું આપણે ઉપાસના કરીએ છીએ ને ભજ્યા હોઈશું, પણ આજ સુધી આપણને આ સ્વરૂપ મળ્યું નથી. આ જન્મે આપણને આ લોટરી લાગી ગઈ છે, લોટરી લાગી ગઈ છે. ભગવાન સ્વામીને મળી ગયા છે, બસ એટલું જ ટૂંકમાં સમજી રાખો કે આ લોટરી લાગી છે. આના જેવું મળ્યું જ નથી, આના જેવું નથી મળ્યું. અને કોઈને એવું કબૂલવું હોય કે આના જેવું નથી મળ્યું એની શું સાબિતી? તો આ સત્સંગની અંદર જે ભગવાનના સાચા સાધુ છે ને સાચા ભક્તો છે એના જીવન જોઈ લો અને દુનિયાની અંદર ફરી આવો. દુનિયામાં એવું જીવન, એવા નિયમ, એવા ધર્મ, એવી ભક્તિ, એવો વૈરાગ, એવું જ્ઞાન, એવો ત્યાગ આખી દુનિયામાં ફરીને જોઈ આવો. અહીં આગળનું મીટર લો, અહીં બરાબર માપી લો, અને એ જે રેન્જ આવી હોય ને રેન્જ લઈને નીકળો દુનિયામાં. ફરીને પાછો જ્યાં છે ન્યાં જ આવશે, ન્યાં જ આવશે. ભગવાન સ્વામિનારાયણે જે કાર્ય કર્યું છે ને ભગવાન સ્વામિનારાયણના પરમહંસોએ જે કાર્ય કર્યું છે એ કાર્યની રેન્જ લઈને કોઈ નીકળે, શાસ્ત્રોના બધાય પાનાઓને ખોળી વળે, આખી દુનિયાના આખા યુનિવર્સો ફરીને પાછો ન્યાં જ આવશે. ભગવાન સ્વામિનારાયણ જેવું કાંઈ નથી. મુક્તાનંદ સ્વામી, ગોપાળન સ્વામી, ભગવાન જેવા સાધુઓ જે કહીને ગયા હોય એમાં મીનમેક હોય જ નહીં. માટે આપણે તો એ વાતને બહુ દ્રઢ કરવી, મહારાજ જેવું કાંઈ નથી. હે મહારાજ તમે બહુ મોટા છે, હે મહારાજ તમે બહુ મોટા છે. આટલું કહે ને મહારાજ બહુ રાજી, બહુ રાજી. અમારા ધીમંતભાઈને ત્યાં ઓહો આખું બધું સાફ થઈ ગયું. બોલો, એક હરિકૃષ્ણ મહારાજ સિવાય કાંઈ સિંહાસનમાં રહ્યું નહીં, કશું જ ના રહ્યું. કેટલું બધું હતું, બધું જય સ્વામિનારાયણ, બધા નીકળી ગયા. મહારાજ એ કર્યા, એકને રાખવા લાખને છોડવા, એકને રાખવા લાખને છોડવા, પણ લાખને રાખીને એકને ના છોડવા, એવા એક મહારાજ છે. અનંત કોટી ઈશ્વરોને, અનંત કોટી અવતારોને, અનંત કોટી સંપત્તિને છોડવી પડે, છોડવી પડે, છોડી દો. એક ભગવાન સ્વામીને રાખો, હંમેશા સુખી. કોઈ કરી તો જોવે, કોઈ નિષ્ઠાથી એવું કરી તો જોવે તો સુખી જ થાય. આ ભગવાન સ્વામીના નામે તમે વિચારો, આ 200 વર્ષની અંદર કેટલું બધું, આ દુનિયામાં કેટલા મંદિરો ભગવાન સ્વામિનારાયણમાંથી આમ તમારે આમ છૂટા પડેલા, આમ તમારે ડિવિઝનો, ડિવિઝનનું ડિવિઝન, ડિવિઝનનું ડિવિઝન, ડિવિઝનનું ડિવિઝન, ડિવિઝન 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 કેટલા થાય, પણ એકે જગ્યાએ ઘી વિનાનો તાવડો હાલતો હોય કહો મને, આજ એનું સર્વોપરી ભણો. એક જગ્યાએ સોનાના શિખરને સોનાના મંદિર ના થતા એવું કહો, આજ એનું સર્વોપરી ભણું. એકલમળ જેવો હોય ને, એકલમળ જેવો ના સ્વામિનારાયણની ચૂંદડી પહેરીને નીકળી ગયો હોય ને, તો એની પાછળ પણ લાખ માણસ ફરતું થઈ જાય. આ ભગવાન સ્વામીનું સર્વોપરીપણું. ભગવાન સ્વામીને સર્વોપરી કોઈ કે કેવી રીતે સર્વોપરી લે જોઈએ? કોઈ એકમાંથી એક હારે 200 વર્ષની અંદર આટલા ડિવિઝનો કરો ને, લો હાલે તો કહેજો, હાલે તો કહેજો, 50 ડિવિઝન કરો ને તો હાંફી જાય. અને અહીં તો ડિવિઝનમાંથી ડિવિઝન કરો ને, ઢોલકા નગારા તાવડા બધું આ ચાલતું જ થઈ જાય. બોલો, આ એનું સર્વોપરીપણું છે. પડે પડે આપણને દેખાય કે આ મહારાજનું સર્વોપરીપણું છે. કોઈ એવું કે આપણા સંપ્રદાયમાં એક આ પક્ષ હોય, ઓલો પક્ષ હોય, ઓલો પક્ષ હોય, મને બહુ, હું ઘણી વખત બહુ આમ મનોરંજન કરું, પાછો બેઠો બેઠો આનંદ કરું એકલો, હા કોઈ સાથે નહીં, પણ મને એમ વિચાર આવે, જો ઓલા એમ કે મહારાજ અમારી ભેગા છે, હવે એ ઓલાનો વિરોધી હોય, હા એ કે મહારાજ અમારી ભેગા, જો અમારું કેવું, ઓલા કે મહારાજ અમારી ભેગા, જો અમારું કેવું. તો ઓલો ત્રીજો હોય ને એ બેનો વિરોધી, આમ મત મતાંતર વિરોધી એટલે મત મતાંતરનો વિરોધ હોય, મહારાજ અમારી ભેગા છે. તો બીજી કોઈ સંસ્થા બહુ મોટી હાલતી હોય ને જુદી ને, તો કે મહારાજ અમારી ભેગા છે, ઓલો કે મહારાજ અમારી ભેગા છે, ઓલો કે મહારાજ અમારી ભેગા. મને તો ઘણી વખત દાંત આવે કે મહારાજ ખરેખર કોની ભેગા છે, કોની ભેગા છે મહારાજ? કંઈક શું સોનાના સિંહાસનો થાય એટલે મહારાજ તમારી ભેગા? શું મોટા બિલ્ડિંગો બંધ થઈ જાય એટલે મહારાજ તમારી ભેગા?
શું લાખો માણસ તમારે ત્યાં આવવા માંડે એટલે મહારાજ તમારી ભેગા? અહીંયા આગળ પડા પડી શનિ રવિ બુધ ગુરુના વારા કરવા પડે એટલે મહારાજ તમારી ભેગા? એ તો આ લોકનું છે, મેનેજમેન્ટ છે, આ લોકનું મેનેજમેન્ટ છે. રિલાયન્સ કંપનીઓ નહીં આવડે છે, મોટી મોટી કંપનીઓ નહીં આવડે છે. કેવી રીતે થાય એ અગત્યનું નથી. આ હોમ ડેપોવાળા સ્ટોરો નાખે છે એનું મેનેજમેન્ટ કેવું છે? તો એવું મેનેજમેન્ટ તમે અહીં હલાવો તો અહીં એવું હાલે, એમાં શું છે, એમાં શું છે? એ વસ્તુ મહત્વની નથી. રૂપિયાના ઢગલા થાય એટલે મહારાજ ભેગા એમ નથી, માણસોના ઢગલા થાય એટલે મહારાજ ભેગા એમ નથી. મહારાજ ભેગા એનાથી છે કે જે જગ્યાએ બેસવાથી, જે જગ્યાએ જવાથી, કયા સ્થાનમાં ને કયા સાધુ દ્વારા ને કયા શાસ્ત્રમાં કઈ રીતે કેટલા એકાંતિક ભગવાન સ્વામિયાને ગમે એવા થયા ત્યાં મહારાજ ભેગા, એની ભેગા મહારાજ છે. મહારાજ ભેગાની વ્યાખ્યા આ છે. બાકી ઓલી કાંઈ મહારાજ ભેગાની વ્યાખ્યા નથી. કોર્ટમાં બે કેસ ચાલતા હોય ને એક જીતી ગયા કે મહારાજ અમારી ભેગા, કાંઈ મહારાજ ભેગા નહીં ભાઈ, એ તો આ લોકના ધંધા છે. વકીલોને આ વકીલ હોશિયાર હોય તાને ડબાઈ દે ને આ હોશિયાર હોય તાને ડબાઈ દે, એમાં હું? મહારાજ ભેગા શાનાથી? કે જેના હૃદયમાં મહારાજની મૂર્તિ રમતી થઈ જાય તો ખબર પડે કે ભાઈ મહારાજ ભેગા. તમારી વાતે કરીને કોઈની અંદર એકાંતિક ભાવ પ્રગટ થઈ જાય તો સમજવું કે મહારાજ મારી ભેગા. કોઈને ધર્મ પાળવાની ભક્તિ કરવાની ખુમારી ચડી જાય, જે સ્થાનમાં જવાથી જો એવું થઈ જાય તો મહારાજ આપણી ભેગા. આ લોયાધામમાં આવે, વચનામૃતે ના વાંચતો હોય, વચનામૃત વાંચતો થાય, તિલક ચાંદલો ના કરતો હોય, કરતો થાય, ઘરમાં બધું હોય ને એક ભગવાન સ્વામિનારાયણની ઉપાસના પાકી થાય અને એવો થાય ને પાંચ ટાઈમ માનસી કરતો થાય, મહારાજ આપણી ભેગા. બાકી તો હું મહારાજ શું ભેગા? આ બધું સોનાથી મઢી દે તોય મહારાજ, એ તો બધું આ લોકોનું કાર્ય છે, અહીં જ પડ્યું રહેવાનું. મારો કહેવાનો અર્થ એ છે, મહારાજના સ્વરૂપને યથાર્થ જાણવું જોઈએ અને મહારાજને એવી રીતે ભેગા રાખવા માટે પ્રયત્ન કરવો જોઈએ. આ તો મેં તમને વિચાર કીધો કે ઘણીક વખત આવા બધા મોહયુક્ત ભગવાન ભેગા 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 ઘણા બધા આવા બધા તુક્કાઓ હોય છે, પણ ખરેખર ભગવાન કોની ભેગા? એ આની ભેગા છે. અનંત કોટી મહાપુરુષ એ અક્ષરધામની અંદર છેલ્લી લાઇનમાં છે. એ અક્ષરધામની અંદર એટલા મોટા મોટા મુક્તો ને એના રાજાધી રાજ તરીકે ભગવાન સ્વામિનારાયણ બિરાજે, અને એ જ રાજાધી રાજ જે મહારાજ છે એ જ ઘનશ્યામ મહારાજ સ્વરૂપે આપણા લોયાધામ ન્યૂજર્સીના સિંહાસનમાં બિરાજશે. બોલો, આપણી નજીક ફેસ ટુ ફેસ એવા બિરાજશે ત્યારે આપણને કેટલું બધું સુખ આવશે, કેટલું બધું સુખ આવશે. પણ હા, જ્યારે ઘનશ્યામ મહારાજ આવે ને ત્યારે નિયમ લઈ લે, લોયાધામમાં એક તિલક ચાંદલા વિનાનો ના હોય. ભરતભાઈ કીર્તન ગાવ ત્યાં તો આંસુડા પડે છે, પણ તિલક ચાંદલા વિનાનું કપાળ નથી શોખતું, એટલે તિલક ચાંદલો કરવો પડે. ઘનશ્યામ મહારાજ પાસે આમ તમે કીર્તન ગાતા તિલક ચાંદલો હો ને, વાહ વાહ વાહ, મહારાજ તમને રાજી થઈ જાય. બોલો, મોગરાના ફૂલ કેવા લઈ આવો છો મહારાજ માટે? એટલે મહારાજને તમારું આ મોગરાનું ફૂલ ગમે છે. હા, તમારા પર વિશ્વાસ જબરો છે ને એટલે તમને સભામાં કીધું. હવે વિશ્વાસ બેસી ગયો છે, કોઈક ઉપર વિશ્વાસ બેસે એટલે એને સભામાં કહી હતી, નહીં તો આરું સભામાં તો બીક લાગે કોઈને કહેતા. પણ ભરતભાઈ પર વિશ્વાસ બેસી ગયો છે કે એને આવે વાંધો ના આવે, કેવું હોય તોય. વિશ્વાસ આવતા વાર લાગે ને, કોઈ આ જ સભામાં આવે અને હું સીધો સભામાં કહું તો કે સ્વામી આવે લોયાદામાં ફરી બોલાવતા નહીં, કે કોઈ લઈને આવ્યા હોય કે ફરી ના બોલાવતા. ને આ તો કોણ છે? અરે સાધુ છે, વિવેકી છે, અવિવેકી છે, કેવા છે? આમ થાય, પણ વિશ્વાસ આવે ત્યાર પછી કહેવાય કેમ બ્રિજેશ બોસ, બરાબર ને? ભાગી ના જતા હા ગમે એટલા વડીએ તો રહેજો બાપા. કહેવાનો મારો અર્થ એ છે, મહારાજ આવડા મોટા મળ્યા, ઘનશ્યામ મહારાજ આવ્યા પછી તો બધા નિયમ લઈ લે. કદાચ ક્યારેક કોઈકથી ડુંગળી લસણ ખવાઈ જતા હોય તો કાઢો, ચાટ મસાલા ફાટ મસાલા બધું જીભડીઓને સારું લાગે એવું કાઢો, કાંઈ ખાસો નહીં. ભગવાનને ના ગમે એવું મંગલમૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનું મોટા મોટું ફળ જ એ છે કે આપણા સ્વભાવ ભગવાનને ના ગમે એવા કાઢીએ. આવા મોટા મહારાજ કે જે મૂળ પુરુષ, જે મૂળ પુરુષનું વર્ણન વેદોમાં ભગવાન તરીકે છે, એવા અનંત મૂળ પુરુષો જે અક્ષરધામની અંદર છેલ્લી લાઇનમાં ઊભા છે અને એનાથી શ્રેષ્ઠ પાંચ લાઇનમાં મુક્તો બેઠા છે અને એનાથી શ્રેષ્ઠ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ છે, એ આપણે ત્યાં આવતા હોય, એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આપણે ઉજવતા હોય અને આપણા સ્વભાવ કેમ ના છૂટે? પાંચ દિવસની જિંદગી છૂટી જાય જો ધ્યાન રાખીએ ને, આ સ્વભાવને કાઢવો છે તો નીકળી જ જાય. આજે અમારા રમન દાદા બેઠા મોન્ટુ ભગતના સસરા, મને આનંદ થાય અહીંયા આગળ આવ્યા નવા નવા જ સત્સંગની અંદર, ત્યાં સત્સંગમાં હશે થોડું ઘણું જતા હશે મંદિર ક્યારેક, પણ અહીંયા આગળ તો બરાબર લાગી ગયા.
એક પણ વખત એક પણ બોલ કોઈ નવો વ્યક્તિ હોય ને પાછો પાકો ઘડો, પાકા ગળે કાંઠા ચડે, પણ પાકો ઘડો. મંટુ ભગત મને બહુ કે, મન કે સ્વામી કંઈ તમારે કહેવા જેવું નથી, કે ઉંમરવાળા છે, હવે હવે શું કે અમારે જીવન કહો તો બરાબર. મેં કીધું ના ભાઈ મને કહેવા તો દો, પણ મને યાદ છે દાદાએ એક પણ વખત મેં કીધું હોય અને દાદાએ ના પાડ્યું એવું નહીં, બધા જ વચન. જો એકાદશી હું દાદર ઉતરીને કહેવા આવ્યો દાદાને, વિન્ટરમાં ત્યાં નીકળતા હતા, મેં કહું દાદા કાલે એકાદશી કરો, હા કરીશ. તે દિવસની એકાદશી ચાલુ છે. ભક્ત ચિંતામણી પાઠ, મેં કહું દાદા આ કરવાના, એ દિવસથી એ ચાલુ છે. મંત્ર જાપ, એ દિવસથી એ ચાલુ છે. હમણાં વચ્ચે ચા હતી, એક ચા, એ ચા ઉપર મેં ઘણું અહીં કીધેલું ને. પછી એક દિવસ અમે ઉપર બેઠા એટલે આશિતભાઈ ને એ બે આમ મિત્ર જેવા આમ વાતો કરવા મને બેન ફાવે એટલે કથા પતે આવી ઉપર બેઠા. મેં કીધું કે દાદા કેવું તમારે ચાનું કેવું, એટલે મને કે મારે બીજું કાંઈ નહીં, સવારે એક ટાઈમ ચા પી લઉં પછી આ તે બધું દિનચર્યાની વાતો કરે. એવું તમે ચા પીવો? તો કે આ ચા તો પીવું ને. તો મેં કીધું ચા તો દાદા આપણે છૂટે નહીં. એટલે આશિતભાઈ તરત બોલ્યા, એ છૂટતી હશે કે બધું છૂટે? એ છૂટે, ચા તો રાખવી પડે. કે તમે ચાનું કીધું ને તે દી એ કહેતા હતા કે ચા તો જોઈએ, સ્વામી તો કે પણ એક ટાઈમ લઈ લેવી પડે. અને એ દિવસ પછી મેં કીધું દાદા તમે ચા ના છોડો, આવે દાદા ચા તો છોડો, દાદા મહારાજ આવે ત્યાં સુધી હું છોડી દો, મહારાજ આવે ત્યાં સુધી હું છોડવાની, આજ છોડ દઉં. કે મેં કીધું લોઢું તપ્યું છે તો ઘા મારો. પછી મેં થોડું વધારે તપાવ્યું, એ તો અમને આવડે જ ને. અને તપાવતા તપાવતા ઘા વાગ્યો, તે આજની ઘડી ને કાલનો દિવસ ચા ગઈ દાદાને. બોલો આટલી ઉંમરે ચા ગઈ. સ્વભાવ કાઢવો છે તો નીકળે છે ને. કોઈ કે ના છૂટે, આટલી ઉંમરવાળા દાદા છોડી શકે, અને આજનો જુવાનીઓ કે મારથી ના છૂટે, મને તો એમ થાય ધિકાર છે આને. કોઈને હજુ નાની ઉંમર હોય ને એમ થાય કે મારથી આમ ના થાય, આવું ના થાય, આ ના ચાલે, એ તો એના પોતાના એવા પેલું આપણે માઇક આંગલા છે ને, કાયર છીએ એટલે સુરવીર થઈ જે કરવું જ છે. શું ના થાય, શું ના થાય, જે કરવું એ થાય. મજબૂત બનો, ભગવાન સુધી પહોંચવું જ પહેલાં નક્કી કરવું, આ જન્મે પહોંચી જ જવું છે, મહારાજ સુધી પહોંચવું તો બરાબર, નથી પહોંચવું ને તો આ બધું સાંભળવું ને. એક તો બે બાજુનું દુઃખ થાય, થાય નહીં થાય નહીં, અને પાછું એમ થાય કે થતું નથી ને, સ્વામી તો જીકે રાખે છે, એના કરતાં સાંભળવું નહીં. એમ એમ નક્કી કરી લેવું કે આ જન્મે તો બધું જોઈ લેવું, સાંભળી લેવું, ફરી લેવું, બધું કરી લેવું. પછી મહારાજ અક્ષરધામ તો શાશ્વત છે, આ જન્મે નહીં, અમે બીજી લક ચોરાસી ફરીને પછી આવશું, તમે તૈયાર રાખજો જગ્યા. બેમાંથી એક કરી લેવું, જે ખેલ ભજવવે જબરો ભજવવો. હવે હું સાધુ થયો બરાબર, અહીં સાધુ થયો ને પછી તમારા પેન્ટ શર્ટ જોઉં ને, કંઈ ઘડિયાળ જોઉં, તમારી ગાડીઓ જોઉં, તમારા બંગલા જોઉં, તમારું બધું આમ તેમ ટીપ ટોપ બધું જોઉં, અને મને એમ થાય કે આ તો હારું અહીં ક્યાં બેઠો ના, એમ બે બાજુનું થયા કરે. એમ નહીં, એક ખેલ ભજવી લેવો, ગમે તે એક, જે ભજવવો છે જબરો ભજવી લેવો. તમારે ભગવાન ભજવા છે ને પહોંચવું જ છે તો ખેલ ભજવી લો આવે બરાબર, સાંભળ્યું ને, ખેલ ભજવી લો. એટલે તિલક ચાંદલા બરાબર કરતા થઈ જાઓ. નાનું બાપાને મારે બહુ કહેવું પડે છે, ચાંદલો એક તિલક ચાંદલો અહીં રાખી મૂકો, એટલે અહીં મંદિરમાં બધા આવે ને એટલે તિલક ચાંદલો બધા કરી દે છે જ. બાથરૂમમાં અહીં બોર્ડ મારવું પડે કે ભાઈ અહીં મળે તિલક ચાંદલો, તો એ ત્યાં જઈને કરી આવે. પછી ધીરે ધીરે ટેવ પડી જાય, અને ટેવ પડે ને પછી બહુ સરસ. તમને એમ થાય કે આટલી નાની વસ્તુમાં સ્વામી આટલું બધું કેમ ખેંચતા હશે, પણ ખેંચવું જ પડે, શું કરો. આટલું ખેંચું ત્યારે માંડ કોક ઊભો થાય. આ તો એવું છે, અમને ખબર હોય કે અમારો માલ બહુ ઝાઝો લે નહીં, અમે એટલા બધા ઓશિયાળા ને એટલા બધા ગરીબ છીએ કે અમારો માલ જાજા એક્સેપ્ટ કરવાવાળા હોય જ નહીં. ખબર નહીં અમારો માલ ભંગાર છે કે અમે ભંગાર છીએ, કંઈ ખબર નહીં, પણ અમારો માલ લેવાવાળા ઓછું જ હોય, અમને એટલી ખબર હોય. અમે ગમે એટલું વાવીએ ને તો પાંચ જ છોડવું, કે 500 દાનાના ખેત પાંચ જ થવાના, અમને ખબર ને. અમે એટલા સંતોષી છીએ, પાંચ ઉગ્યા ને એમ માને હાસ મહારાજ બહુ સારું કર્યું. હજો ચોટલી રાખવાની કીધી, ચોટલી ચોટલી ચોટલી, તમારે વેદાંતે આંગળી ઊંચી કરી એટલે બસ અમારે પતી ગયું, બધી સભાની ચોટલી આવી ગઈ એકની જ ચોટલીમાં. બોલો, એનો અર્થ એ નહીં તમારે નહીં રાખવાની, પણ કહેવાનો અર્થ એને એટલી હિંમત કરીને, છોકરો ભણે છે, હજુ એને કોલેજ કરવાની હશે, બધું વિચાર્યું તો હશે જ ને એને લાંબુ, તો કે હું ચોટલી રાખીશ. તો કેમ રાજી ના થઈ સાધુ, બોલો. હવે ચોટલીમ રાજી થાય તો આપણે રાખી નાખીએ. અરે રે રે રે, પાછા કે સ્વામી તમને રાજી કરવા, તો મને તો આશ્ચર્ય લાગે શું રાજી કરવા છે. એક ખાલી વાડને અહીંથી આટલા આમ વધારવાના છે, એમાંય હજુ આને એમ થાય છે કરું કે ના કરું, શું દેખાશે, રૂપાળો દેખાય, ભૂંડો દેખાય, શું કહેશે લોકો, આમ તેમ આવું થાય છે. તો આ કેમ રાજી કરશે,
એવું થાય, કોઈ કે રાજી કરો છે તો કેવી રીતે રાજી થાય? ભગવાનને સાધુ રાજી કેમ થાય? રાજી એમ થાય જેમ કે એમ કરે એટલે રાજી થાય. હા, કોઈને હજુ ચોટલી રાખવાનો વિચાર આવે તો કહેજો, મૂર્તિ પ્રતિષ્ઠા પહેલાં ચોટલી મંડળ કરવું છે મારે. એક 11ની ટીમ, પેલી આમ પેલી મેચ ક્રિકેટમાં 11ની ટીમ હોય ને એવું એક ચોટલી મંડળ કરવું છે અહીંયા આગળ. એટલે આમ ગુરુજી જોયે કે ભાઈ છે અહીંયા આગળ ચોટલી મંડળ છે આખું એવું લાગે. વેદાંત ભગત સરસ, હા, તમને જોઈને હિંમત મળશે આમ. હવે અહીં રબર બેન્ડ મારીને રાળ કાપવાના ચાલુ કરી દો એટલે ચોટલી વધે. હા, એક કીર્તન છે પ્રેમાનંદ સ્વામીનું, કબરે બડેગી મેરી ચોટી, સમજ્યા? દ્રોત દૂધ પીવડાવું એને થોડું થોડું એટલે વધે, રોજ વધે, થોડું થોડું દૂધ પીવડાવો ને જલ્દી વધી જાય. વેદોમાં પુરુષોત્તમ એવા તમને જ ઘણા બધાએ ચોટલીનો નિયમ લીધો. હા, અમારા મોન્ટુ ભગતે લીધો, મોન્ટુ ભગતે ચોટલીનો નિયમ લીધો છે, ઘનશ્યામ ભગતે લીધો વિરસદવાળા, પછી અશોકભાઈએ લીધો, સુરેશભાઈએ લીધો. લો, આટલા તો અમારે ચોટલી મંડળ, પાંચ તો થઈ ગયા જ, આવે હવે છ બાકી છે, નહીં ગોતી પાડી આમાંથી ક્યાંક તો મળી જ જશે. હા શ્રીજી, તું રહીશ? બહુ સારું, લે તાર પપ્પાની રખાય. તેથી વેદોમાં પુરુષોત્તમ એવા તમને જ મહાપુરુષ રૂપે કયા છે. હે મહારાજ, તમારાને મહાપુરુષમાં સમાન ધર્મ હોવાથી કઈ વિશેષતા એ કરીને તમારામાં ને મહાપુરુષમાં ભેદ સમજવો? હમણાં જે પ્રશ્ન મધ્યના 31માં હતો ને એ જ સુખમુનિએ મહારાજને પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, તમારાને મહાપુરુષમાં એક હરખું જ બધું દેખાય, કારણ કે મહાપુરુષ રૂપે ભગવાન વર્ણવ્યા છે, તો તમારાની અંદર ને મહાપુરુષમાં કેટલો ફેર છે? શાસ્ત્રો જેને ભગવાન કહે છે તો મહાપુરુષ છે, તમે વિચારો. આવું આ શાસ્ત્ર કહે છે, આપણું શાસ્ત્ર કહે છે. ત્યારે મહારાજ કહે છે, હે સ્વામી, જીવ અને વિરાટ નારાયણમાં જેટલો ભેદ છે, આપણી અંદર અને શિવજી બેમાં કેટલો ભેદ છે? એક જીવ અને બ્રહ્માજી આખી સૃષ્ટિના કર્તા, એક શિવજી આખી સૃષ્ટિના સંહારક, એક વિષ્ણુ આખી સૃષ્ટિના પાલક, એમાં કેટલો ફેર છે? કેટલો ફેર છે? આપણો આત્મા આપણને એક બે રોટલી નહીં અડધી રોટલી વધારે જમી ગઈ હોય તો પેટનો દુખાવો થઈ જાય એવા આપણે છીએ, અને બ્રહ્માજી આખી સૃષ્ટિ કરે. આપણી બ્રહ્માજીની આયુષ કેટલી ખબર છે તમને? 8 અબજ ને 64 કરોડ વર્ષ આપણા જાય ત્યારે બ્રહ્માજીનો એક જ દિવસ થાય. કેટલા? 8 અબજ ને 64 કરોડ વર્ષ, એવા 100 વર્ષ બ્રહ્માજી જીવે. હવે આપણીને એની વચ્ચે કેટલો ભેદ છે વિચારો તમે. જેટલો જીવ અને વિરાટ નારાયણ આદિકમાં ભેદ છે એટલો મહાપુરુષમાં, મહાપુરુષ એટલે કોણ? જેને વેદોમાં ભગવાન તરીકે વર્ણવ્યા છે એમાં અને પુરુષોત્તમમાં અતિશય ભેદ છે. તમારી મારી અને આ બ્રહ્માંડના ઈશ્વરોમાં જેટલો ભેદ છે એટલો ભેદ જેને શાસ્ત્રમાં ભગવાન તરીકે વર્ણવવામાં આવ્યા છે એમાં અને આ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણમાં એનાથી કરોડ ગણો ભેદ છે એવા મોટા મહારાજ આપણને મળ્યા છે. આ વસ્તુ જો સમજાઈ જાય, સ્વભાવ માત્રનો નિવેડો આવી જાય. બોલો, શું ના થાય? શ્રેષ્ઠ વસ્તુ મળે ત્યારે શું ના થાય? લો, એવા તો અક્ષર બ્રહ્મરૂપને નિર્ગુણ ભાવને પામેલા પુરુષો મહાપુરુષો અનેક છે. એવા કેટલા છે મહાપુરુષો? છે. અને પુરુષોત્તમની સેવાની અંદર રહે છે. આ બધી વાણી સુકાનંદ સ્વામીએ સાંભળી અને સુકાનંદ સ્વામીએ પોતાના હૃદયમાં રાખી. હવે આગળ સ્વામીને મહારાજ જ્યારે અંતર ધ્યાન થાય છે ત્યારે અંતર ધ્યાન લીલા એ જોવાનું સ્વામીને એક વખત ઈચ્છા થાય છે. અંતર ધ્યાન મહારાજ થયા, અંતર ધ્યાન એટલે મહારાજ આ પૃથ્વી પરથી પોતાનો મનુષ્ય આકાર હતો એને અદૃશ્ય કર્યો. ત્યાર પછી સ્વામીને મહારાજનો વિયોગ થાય છે. એ વિયોગમાં એક બહુ સરસ ઘટના ઘટે છે. હવે જ્યારથી શ્રીજી મહારાજ અક્ષરધામમાં સીધાવે એવી ઘટના ઘટી, ત્યારબાદ અનેક પ્રકારની હવે સ્વામીના જીવનની અંદર અનેક પ્રકારના મોડ આવશે. અનેક પ્રકારના સ્વામીઓને સ્વામીને પરચા થશે મહારાજના. સ્વામી મહારાજ પાસેથી મહારાજના ધામમાં વહેલા જવા માટે દુઃખ માગશે, આવી બધી ઘટનાઓ આવશે. અને સ્વામી કેવા આત્મનિષ્ઠાવાળા છે, ભગવાનમાં હેત કેવું હોવું જોઈએ એ વિષયક વાતો આપણે આવતી સભાની અંદર આવતા શનિવારે જોશું. બોલો હરિકૃષ્ણ મહારાજની જય.